પાણીગેટ વિસ્તારમાં બાવામનપુરામાં એક જ કોમના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થતા તીક્ષ્ણ હથિયારો ઉછળ્યા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. પાણીગેટ વિસ્તારના બાવામનપુરામાં રહેતા લઘુમતી કોમના બે જૂથ વચ્ચે આંતરિક ઝઘડાની અદાવતે જૂથ અથડામણ થઈ હતી, જેમાં બે જૂથ વચ્ચે નગ્ન તીક્ષ્ણ હથિયારોનું પ્રદર્શન થતા સામસામે હુમલામાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા. મારક તીક્ષ્ણ હથિયારોના હુમલાના બનાવથી આ વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી, જ્યારે હુમલામાં ઘાયલ થયેલા અકબર અલી સૈયદ, લિયાકત મલિક તથા શબ્બીર શાહ હુસેન શાહ દિવાનને સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ ઈજા ધરાવનારને સયાજી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. લિયાકત મલિક આયલા બંદૂક લઈ ગયા. देखो साहब है ना, ये वो याकूब है ना, याकूब ने लियाकत ये मिलने में ना दादागिरी करते, वो मर्डर करा ना इन्होंने कोमबाद में, जब सीखे मिलने के हम खान साहब एक है ने मिलने में लोगों की माँ बहनों के ना कपड़े फाड़ नाखते, मिलने में लोगों की माँ बहनों को छेड़ते है ने बिंदास है ना लोगों के बच्चों को, क्या कहते तुम दारू के धंधे करो, चरस के धंधे करो, हम तुम्हारे को सपोर्ट करेंगे ना, हम तुमको करवाएंगे. वो लियाकत के हाथ में ही बंदूक थी, मलिक के हाथ में तरवाल थी, याकूब के हाथ में बंदूक थी, वो शब्बीर के हाथ में तरवाल थी ને કાલુ મિયા કે હાથ મેં તરવાલ થી સાહેબ ને તરવાલે ને મેરે કો સબ્બી ને મારી, લિયાકત ને મલિક ને મારી ને કાલુ મિયા ને મારી. ભી મેરા ફરાક ખેત લિયા બહોત માં દુએ મેરી નરન કો ભી હાથ ઉઠા, આજ ભી ઉને ફતર મારા કરા ને ઘર મે ઘુસ ગયલે, કપડે ફાડે ને ગાલિયા મારી, ને મેરે ઘર વાલે કો તલવાર ભી મારી થી ઉને.